ઉનામાં હિંદુ મુસ્લિમ વચ્ચે સુખદ સમાધાન બાદ પણ પથ્થરમારો શહેરમાં અનુસાર કાજલ હિન્દુસ્તાની ભાષણને પગલે ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ભારેલા અગ્નિની સ્થિતિ જોવા મળી રહી છે ગતરોજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકોએ રેલી કાઢી કાજલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી બાદમાં લેખિત ફરિયાદ આપી કાજલ વિરુદ્ધ ગુનો નોંધવા રજૂઆત કરવામાં આવી હતી દરમિયાન આજ રોજ શનિવારે પોલીસે મધ્યસ્થી કરી બંને પક્ષોની સુલેહ કરવામાં આવી હતી પોલીસે શાંતિ સમિતિની બેઠક બોલાવી બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવતા હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ગળે મળી સમાધાન કર્યા હતા અને શાંતિની અપીલ કરી હતી પરંતુ આ અપીલની અસર સાંજ થતાં જ હવામાં ઓગળી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે રમઝાન અને રામનવમીના ના તહેવારને યુદ્ધમાં બદલ્યા બડગાવ વાસણના મળવા લાગ્યા છે પરિણામ પ્રાપ્ત વિગતો અનુસાર ઉનાના કુંભારવાડા અને ભોંયવાડા વિસ્તારમાં છમકલા થયા હતા અને તેમાં સોડા બોટલ અને પથ્થરમારો પણ જોવા મળ્યો હતો આ ઘટનાના સમાચાર મળતા જ ગીર સોમનાથ જિલ્લા પોલીસ તેમજ સ્થાનિક ઉના પોલીસનો કાફલો સ્થળે પહોંચી ગયો હતો અને મામલો કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો ઉનામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા પોલીસે સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દરેક હિલચાલ ઉપર ચાંપતી નજર રાખવાની શરૂઆત કરી છે સાથે જ સેન્સિટિવ કહેવાતા વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ પણ વધારી દીધું હોવાના અહેવાલ છે ત્યાં સુધી પોલીસે આ મામલે કોઈ આરોપીની ધરપકડ કરી હોવાના અહેવાલ નથી સાથે જ ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે ગોસ્વામી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હોય વધુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી